કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો પછી હવે આપણે એક નવા ચેપ્ટર યુનિટ નંબર 11 ની અંદર આપણે દાખલ થઈએ છીએ. અને એ જે યુનિટ છે એ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. હું આપને ફરીથી યાદ કરાવી દઉં કે આપણે કાર્બનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદરની આપણી એક યાત્રા જે છે એની અંદર આપણે સૌથી પહેલા હાઇડ્રોકાર્બન સંયોજનોથી શરૂઆત કરી. આમ તો સૌથી પહેલા આપણે જીઓસી ખૂબ લાંબો સમય, અંદાજિત 1.5 થી 2 મહિના સુધી આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે કામ કરતા હતા. એમાં આપણે, તમને યાદ આવે તો આપણે બધાને ખબર છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એકદમ ટૂંકી અને ટચ, જેને કહેવાય શોર્ટ એન્ડ સ્વીટ ડેફિનેશન શું છે, ક્રિયાશીલ સમૂહ આધારિત રસાયણ એટલે કાર્બનિક રસાયણ. તો આ ક્રિયાશીલ સમૂહની અંદર મારા પ્રમાણે તમને 17 અલગ અલગ ક્રિયાશીલ સમૂહનો આપણો અભ્યાસ જે છે એ ધોરણ 12માની અંદર એટલે 11-12 જોઈન્ટલી કરવા જઈએ તો આપણે કરવાનું હોય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર 10 ક્રિયાશીલ સમૂહનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ જે છે એ કરવાનો છે. અને આ 10 પૈકીના આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને હેલાઇડ આ 4 આપણે જોયેલા છે. આ ચેપ્ટરમાં હજી બીજા 2 જોશું. આપણે આલ્કોહોલ અને ઇથર સંયોજનોનો આપણે અભ્યાસ કરશું. ફિનોલ જે છે ને એ એક વિશિષ્ટ પ્રકારનો પદાર્થ છે કે જેમાં આપણે એરોમેટિક અને એલિફેટિક પૂરતો જ જે ડિફરન્સ જે છે એ આપણને જોવા મળશે. તો હવે પ્રશ્ન એવો થાય છે કે શા માટે મારે પહેલા તો આ ચેપ્ટર સમજવું જરૂરી છે. કોઈ ક્રિયાશીલ સમૂહ છે, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે કાંઈ પણ જે વસ્તુ તમે સમજો છો એ એપ્લાઇડ પોર્શન છે એટલા માટે જ આપણે સમજી રહ્યા છીએ. કોક એનો ઉપયોગ છે. તમે જોશો તો તમારી ટેક્સ્ટબુકની અંદર, જેને કહી શકાય દર વખતે એનસીઆરટીની ટેક્સ્ટબુકના ટાઇટલમાં જ એક વાક્ય લખવામાં આવે છે, આલ્કોહોલ સંયોજનોનો ઉપયોગ આપણે પ્રક્ષાલકોની અંદર, બરાબર છે, ફિનોલનો ઉપયોગ જીવાણુનાશીમાં અને ઇથર સંયોજનોનો ઉપયોગ સુગંધી પદાર્થોની બનાવટ માટેના આ બધા મૂળ સંયોજનો છે. આપણે બરાબર ખ્યાલ આવી ગયેલો હશે કે જે તમારી પાસે આલ્કોહોલ સંયોજનો જે છે તો એ આલ્કોહોલ સંયોજનો આપણે ક્યાં વાપરી રહ્યા છીએ, તો કે સામાન્યતઃ એ એન્ટીસેપ્ટિક તરીકે, પછી આપણે સ્ટરીલાઇઝિંગ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે હમણાં આપણે ચર્ચા કરશું એમ. પણ હવે આપણે પ્રશ્ન એવો છે કે આ આલ્કોહોલ સંયોજનો એટલે શું. તો બહુ સિમ્પલ જોવા જઈએ તો હાઇડ્રોકાર્બન હોય, મારી પાસે કોઈ પણ હાઇડ્રોકાર્બન, જેમ કે હું તમને અત્યારે બતાવું છું, મારી પાસે RH નામનો શું છે, એક સંયોજન છે, જેને આપણે શું કહીએ છીએ, આલ્કેન સંયોજન કહીએ છીએ. આ આલ્કેન સંયોજનોમાંથી મારે હાઇડ્રોજનનું શું કરવાનું છે, વિસ્થાપન, અને એને બદલે કોને લઈ આવવાના છે, હાઇડ્રોક્સિલ સમૂહને લઈ આવવું, તો આ શેમાં રૂપાંતર થઈ જાય, તો કે ROH. આને આપણે શું કહેવામાં આવે છે, આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે. સપોઝ કે હું તમને એવું જ એક બીજું તમને બતાવવા માંગુ છું કે મારી પાસે C6H5H એટલે કે C6H5H એટલે શું છે, આપણી પાસે બેન્ઝીન છે. હવે આ બેન્ઝીનમાંથી હું H કાઢીને OH લઈ આવું તો મને શું મળશે, તો કે આ C6H5OH, સો C6H5OH ને આપણે શું કહેવામાં આવશે, ફિનોલ કહેવામાં આવે છે, બરાબર છે. તો તમારી પાસે આલ્કેન છે તો એમાંથી હાઇડ્રોજન કાઢીને હાઇડ્રોક્સિલ ચડાવું તો આલ્કોહોલ છે, એમ બેન્ઝીનમાંથી પણ હાઇડ્રોજન કાઢીને હાઇડ્રોક્સિલ ચડાવું તો એ ફિનોલ સંયોજનો તરીકે ઓળખાતા હોય છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે આ જે છે આલ્કોહોલ એ એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય એમાં આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને લઈએ છીએ, અને આ ફિનોલ છે એ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને આપણે લેતા હોઈએ છીએ. બીજા નંબરમાં હવે આપણે સમજીએ કે ઇથર માટે આપણે શું સમજવું એમ, તો કે ઇથર માટે એવું કહેવાય છે કે તમારી પાસે આલ્કેન સંયોજન હોય અને એમાંથી આપણે એચનું વિસ્થાપન આપણે OR વડે કરીએ એટલે કે આલ્કોક્સી સમૂહ વડે કરવામાં આવે તો શું બની જાય, તો કે ROR એટલે કે આપણે એને શું કહેવામાં આવે છે, ઇથર કહેવામાં આવે છે. એટલે તમે આલ્કેનમાંથી, આ તો હું તમને જસ્ટ એક મૂળભૂત ઘટના સમજાવું છું, રાઈટ. પછી હવે તમે સમજવાનો પ્રયત્ન કરો કે મારી પાસે ARH છે તો આ ARH માંથી પણ હું H કાઢીને શું ચડાવી દઉં છું, તો કે OR ચડાવું છું એરોમેટિક ગ્રુપમાં. એટલે આ તમારી પાસે કયો કમ્પાઉન્ડ હતો, તો કે આ આપણો એરિન સંયોજનો હતા, તો આ એરિન સંયોજનોમાં પણ તમને આવું જ મળશે, AROR તમને મળશે, તો આ ઇથર તમે બનાવી શકશો. હજી એક ઇથરની એક પ્રોસેસ એવી પણ છે કે તમારી પાસે આ જે એરિન સંયોજનો છે, આ એરિન સંયોજનો છે, આ એરિન સંયોજનોમાંથી આપણે H કાઢી અને OAR ચડાવી દઈએ તો આપણે શું થઈ જશે, AROAR,
બરાબર છે, તો એને આપણે ઇથર સંયોજનો કહી શકાય છે. ટૂંકમાં ત્રણ પ્રકારના ઇથર તમને અહીંયા જોવા મળે છે. એકમાં બંનેમાં આલ્કાઇલ સમૂહ છે, એકમાં એક આલ્કાઇલ અને એક એરાઇલ છે, અને એકમાં બંને એરાઇલ સમૂહ આપણને મળે છે. એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન જો તમે ઓ આર એટલે કે એલિફેટિક અથવા એરોમેટિક આલ્કોક્સી અથવા એરાઇલ ઓક્સી ગ્રુપ વડે કરો તો તમને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હજી હું થોડુંક તમને ઇથર વિશે હજી પણ વધારે તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કે ઇથર જે છે ને એ ઘણી બધી વખત એટલે આમ તમને એવું લાગશે કે આ આલ્કેનમાંથી બન્યા, રાઈટ? પણ એવું નથી, એકચ્યુઅલી આલ્કેનમાંથી બનતા નથી. આપણે બનાવવા હોય તો એનું મૂળ શું છે, તો કે આલ્કોહોલ છે. એટલે તમારી પાસે ROH હોય તો એ ROH માંથી જો તમે H કાઢી અને R ચડાવી દો તો શું બની જાય, ROR બને. એટલે કે આ રીતે તમે ઇથર બનાવી શકો છો. તમારી પાસે આ સંયોજન કયું હતું, તો કે આલ્કોહોલ સંયોજન હતું, તો ઇથર તમને મળ્યો. એવું જ તમે આમ જોવાનો પ્રયત્ન કરશો તો કે મારી પાસે આલ્કોહોલ સંયોજન છે, પણ એમાંથી હું શું કરવા માંગુ છું, તો કે H કાઢી અને AR ગ્રુપ ચડાવવા માંગુ છું. તો આ શું થઈ જશે, ROAR થઈ જશે. તો આને પણ આપણે શું કહી શકાશે, ઇથર સંયોજન કહેવામાં આવે છે. ફેર શું છે પેલા ઇથરમાં અને બીજા ઇથરમાં, તો કે આમાં બંને બાજુ આલ્કાઇલ સમૂહ છે, રાઈટ? અને આની અંદર એક આલ્કાઇલ છે ને એક એરાઇલ સમૂહ છે. હજી આવું આવું તમે આવું પણ કરી શકશો, AROH એટલે કે તમારી પાસે ફિનોલ હોય, ફિનોલ, રાઈટ? તો ઈ ફિનોલમાંથી તમે H કાઢી અને R લઈ આવો તો શું બની જશે, તો કે AROR ઇથર બની જાય. આ બે આમ તમને એન્ડ પ્રોડક્ટ સરખી જ લાગે, પણ આની શરૂઆત આલ્કોહોલમાંથી થયેલી છે અને એરાઇલ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. અહીંયા ફિનોલમાંથી શરૂઆત થઈ છે અને હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થયેલું છે. આમ તમે જોશો તો હજી આપણે AROH લઈએ એટલે કે ફિનોલ લેવા માંગુ છું. આ ફિનોલની અંદર મારે H કાઢી અને હજી એરોમેટિક ગ્રુપ ચડાવી દઉં તો મને શું મળશે, AROAR બનશે. તો આને આપણે શું કહી શકાશે, ઇથર સંયોજન કહેવામાં આવે છે. તો આ તમને જસ્ટ ઇથરનું જે ક્લાસિફિકેશન છે એ તમને સમજાવવામાં આવેલું છે. હવે પ્રશ્ન એવો છે કે આ બધી વસ્તુઓ શા માટે આપણે ભણીએ છીએ, આની આપણી ઉપયોગિતા શું હોય? તો હું તમને એવું સમજાવવા માંગુ છું કે નાવડીઝ એટલે કે અત્યારના દિવસોની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, અને એમાં અત્યારે હું પેલા આલ્કોહોલની વાત કરું છું, આપણી જે રોજિંદી ડે ટુ ડે લાઈફ છે એમાં જબરજસ્ત ઉપયોગ જે છે એ થઈ રહેલો છે. હું તમને એક ઉપયોગ એવો સમજાવવા માંગુ છું, જેમ કે અત્યારે તમે વિચારશો તો સૌથી પહેલા આપણે સ્પિરિટ, તમે કદાચ નામ સાંભળેલું હશે, સ્પિરિટ એટલે આમ નોર્મલી આલ્કોહોલ માટે યુઝ હોય. કયો આલ્કોહોલ એ નહીં, મિથેનોલ હોય, ઇથેનોલ હોય, આ બધા માટે કોમન શબ્દ અમે સ્પિરિટ યુઝ કરતા હોઈએ છીએ, કે જેનો ઉપયોગ અમે શેના માટે કરીએ છીએ, તો કે એન્ટીસેપ્ટિક માટે કરીએ છીએ. એન્ટીસેપ્ટિક એટલે કઈ રીતે, તો કે આપણે ઘણી વખત ઇન્જેક્શન મારતા પહેલા એક સ્કીન જે આપણી હોય એને સ્ટરીલાઇઝ કરવી હોય તો ત્યાં તમારા જે કોઈ ઘાવ લાગી ગયો છે એની ઉપર એને સાફ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અને તમને કદાચ ખબર હોય તો અત્યારે COVID-19 કોરોનામાં અત્યારે જબરજસ્ત આ વપરાઈ રહ્યું છે સેનિટાઇઝરમાં. સેનિટાઇઝરની અંદર આપણે બધાને ખબર છે કે 60% ઉપર જો તમારા સેનિટાઇઝરમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ હોય તો જ સેનિટાઇઝર તરીકે વર્તી શકે. કારણ કે 60% થી શરૂ કરીને 66-72% સુધીના જે પ્રમાણો એમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ હોય તો એ બેસ્ટ સેનિટાઇઝર તરીકે વર્ક કરતું હોય છે. બીજું, તમારી પાસે જે ફર્નિચર છે તો એ ફર્નિચરની અંદર, રાઈટ, તમારે પોલિશ કરવો છે, જે ખડીખડ લાકડાનું અમુક ફર્નિચર હોય તો એનું જે પોલિશ કામ છે તો એ પોલિશ કામની અંદર ઓલમોસ્ટ ઘણી બધી વખત આપણે ઇથેનોલ જે છે એનું સ્પિરિટ તરીકે ઇથેનોલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ આપણે બધાને ખબર છે કે સુગર એટલે કે સુક્રોસ, રાઈટ, જેને આપણે ખાંડ કહીએ છીએ, રાઈટ, તો એ આપણે જે લઈએ છીએ એ પણ શું છે, તો કે એ આલ્કોહોલ ફેમિલીનું છે. તમને એક યાદ કરાવી દઉં, જેટલા પણ કાર્બોહાઇડ્રેટ ફેમિલી છે, બી ગ્રુપ વાળાને તો થોડોક ખ્યાલ આવી જશે, એ બધામાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય છે, રાઈટ. પછી આપણે કોટન કહીએ છીએ એટલે કે જેને આપણે સુતરાઉ કાપડ કહીએ છીએ, જે સેલ્યુલોઝનું બનેલું છે, કે જે આપણે આપણા ફેબ્રિક્સની અંદર આપણા જે કાગળ છે જે, રાઈટ, તો એની અંદર આપણે એનો ઉપયોગ થાય છે. તમે જસ્ટ એક કલ્પના કરો કે જો આપણે ઘણી બધી વખત ગુજરાતીમાં અલા જેને કહી શકાય ને કે વિશેષ નિબંધ લેખન આવતા હોય કે જ્યાં આપણે આપણી કલ્પના શક્તિ દોડાવતા હોઈએ, અને એમાં જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જો હાઇડ્રોક્સિલ સમૂહ જ ન હોત તો કોઈક સ્ટુડન્ટ એવું લખે કે જો હાઇડ્રોક્સિલ સમૂહ જ ન હોત તો ઘણા સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ લોકો એવું લખે કે સર આ પેપર જ હું જોઈ શકતો ન હોત અને હું કંઈ લખી પણ ન શકતો હોત, પરીક્ષા જ ન હોત.
કારણ કે પરીક્ષા ન હોવાનું પાછળનું કારણ શું છે, બુક્સ જ ન બને, કોઈ નોટબુક્સ ન હોત, ઇવન કે હું તમે કહું બહારની દુનિયાના રેફરન્સમાં જોવા જાઉં તો ન્યૂઝપેપર ન હોય, કોઈ ચલણી નોટો આપણે જે યુઝ કરીએ છીએ તે ચેકબુકમાં ચેક્સ છે, કોઈ સર્ટિફિકેટ્સ છે, કે એટલી એવી વસ્તુ છે કે જે આપણી લાઈફની અંદર એની સાથે કનેક્ટેડ છે, એ બધું આ સેલ્યુલોઝ છે અને એ હાઇડ્રોક્સિલ ગ્રુપને કારણે થાય છે. હું તમને એવું ટૂંકમાં કહેવા માંગુ છું કે આ લાઈફ છે આપણી જે રાઈટ, કે જેની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ વગર એ લાઈફને ઇમેજિન કરવીને એ પણ લગભગ મુશ્કેલ જ કહી શકાશે. એવી રીતે તમે ઇથેનોલની જેમ ફિનોલ આવે છે, ફિનોલ જે તમે આમ આ તો અત્યારે આલ્કોહોલની વાત થઈ, બાકી આ ફિનોલ પણ જે છે ને એ પણ એન્ટીસેપ્ટિકની જેમ કામ કરતો હોય છે. હેક્ઝાક્લોરોફિન કરીને જે છે એ ફિનોલિક કમ્પાઉન્ડ છે, હું તમને જસ્ટ એનું નામ છે હેક્ઝાક્લોરોફિન, હેક્ઝાક્લોરોફિન, પછી હું તમને સ્ટ્રક્ચરમાં ધીમે ધીમે લઈ જઈશ તમને. તો આ હેક્ઝાક્લોરોફિન જે છે એ ફિનોલનો કમ્પાઉન્ડ છે અને માઉથ વોશ છે આપણે વાપરતા હોય, ડિયોડ્રન્ટ સોપ વાપરતા હોઈએ, આપણે સ્કિનને ક્લીન કરવા માટેના ઘણા મેડિકલ સ્કિન ક્લિન્ઝર આવતા હોય, તો આ બધાની અંદર આપણે આ હેક્ઝાક્લોરોફિનનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આ થોડુંક તમને મારે એક એ સમજાવવું હતું કે આલ્કોહોલ ફિનોલ ઇથરનું એક ઇન્ટ્રોડક્શન એન્ડ વાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ આલ્કોહોલ ફિનોલ એન્ડ ઇથર ઇન અવર ડે ટુ ડે લાઈફ તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે. હવે આપણે એક મહત્વના વિભાગ તરફ આપણે આગળ વધીએ છીએ અને એ છે વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન. હવે પહેલા આપણે ક્લાસિફિકેશન કોનું સમજવા માંગીએ છીએ, તો કે આપણે ક્લાસિફિકેશન સમજવા માંગીએ છીએ, અચ્છા પહેલા આપણે એ ક્લિયર કરી નાખીએ કે ભાઈ આપણું અત્યારે હમણાં પહેલો વિભાગ આપણે એવો લઈએ છીએ કે આલ્કોહોલ અને ફિનોલનું ક્લાસિફિકેશન કરવું છે. હું છે ને થોડુંક અત્યારે મારી પદ્ધતિથી ચાલું છું, તમે ટેક્સ્ટબુક પ્રમાણે જ હું જાઉં છું, પણ તમને અહીંયાથી પહેલેથી થોડીક ડિટેલ મળી જશે ને તો વધારે તમને અનુકૂળતા રહેશે. અહીંયા છે મારી પાસે એલિફેટિક આલ્કોહોલ, આ બધા શબ્દો બરાબર સમજો, એલિફેટિક આલ્કોહોલ આનો મતલબ શું થયો ખબર છે? એલિફેટિક આલ્કોહોલ કે આલ્કોહોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ એલિફેટિક કાર્બન હોય, એલિફેટિક કાર્બન શૃંખલા હોય રાઈટ, એની સાથે જોડાયેલો હોય. જેમ કે હું તમને કહેવા માંગુ છું કે મારી પાસે મિથેનોલ છે, કે મારી પાસે ઇથેનોલ છે, કે મારી પાસે પ્રોપેનોલ છે, મારી પાસે સપોઝ કે CH3OH2-methylpropane-2-ol છે, તો આ બધા કેવા છે? એલિફેટિક આલ્કોહોલ છે. કેમ? અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ડાયરેક્ટલી જે કાર્બન સાથે જોડાયેલો છે એ એલિફેટિક છે, આમાં કોઈ એરોમેટિક લાક્ષણિકતા તમને દેખાતી નથી, એકેમાં તમે જોવા નહીં મળે, તો આ બધા કેવા જાય? એલિફેટિક આલ્કોહોલની અંદર તમારે એને લઈ શકો છો. હવે એલિફેટિક આલ્કોહોલ પછીનો જે બીજો વિભાગ આપણો જે આવતો હોય છે અને એ છે એરોમેટિક આલ્કોહોલ, એના પછી નંબર ટુ આપણે આવે છે અને એ છે એરોમેટિક આલ્કોહોલ. શબ્દ બરાબર સમજો, આલ્કોહોલનો મતલબ છે હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયા ઘણા બધા લોકો બહુ મિસ્ટેક કરે છે, એટલે હું તમને મારા પ્રમાણેના વર્ગીકરણમાં લઈ જાઉં છું. ઘણા એરોમેટિક આલ્કોહોલ એટલે ફિનોલ સમજે છે, નહીં, બહુ મોટો ફેર છે. ફિનોલ અલગ છે અને એરોમેટિક આલ્કોહોલ પણ અલગ છે. શું અલગ છે એ આપણે જોઈએ. અહીંયા તમે જે જોવા જાઓ છો ને એ હાઇડ્રોક્સિલ સમૂહ છે, બરાબર છે? એ જે છે ને એ એરોમેટિક હાઇડ્રોકાર્બન જે હોય એને સાઇડ ચેઇનની અંદર ગોઠવાયેલા હોય. એ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ એરોમેટિક જે તમારી પાસે હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બન એની જે સાઇડ ચેઇન હોય રાઈટ, એમાં ગોઠવાયેલા હોય. ઘણાને છે ને આમ થોડુંક અઘરું લાગ્યું હશે, થોડુંક જ, પણ હું તમને સીધું જણાવી દઉં ને, અહીંયા ઓએચ છે ને સીધો એરોમેટિક સાથે કનેક્ટેડ ન હોય એને એરોમેટિક આલ્કોહોલ કહેવાય. હું તમને થોડાક એક્ઝામ્પલ એની અંદર આપવા માંગુ છું, જેમ કે અત્યારે એક એક્ઝામ્પલ હું તમને આપવા માંગુ છું અને એ છે CH2OH. આપણે બધા ઓળખીએ છીએ ને બેન્ઝાઇલ આલ્કોહોલ પણ કહેવાય છે ને, આ ફિનાઇલ મિથેનોલ, આનું આપણે IUPAC નામ આપવું હોય તો 1-phenyl-methanol, બટ દેર ઇઝ નો નીડ ટુ રાઇટ 1 રાઇટ, કારણ કે અહીંયા એક જ કાર્બન છે. તો અહીંયા તમે જુઓ OH છે ને એ એક સાઇડ ચેઇનમાં કનેક્ટેડ થયેલો છે, સીધો એરોમેટિક રિંગ સાથે જોડાયેલો નથી. હજી મારે તમને એક એક્ઝામ્પલ આપવું હોય તો હું તમને આવું આપી શકું ને કે મારી પાસે અહીંયા CH છે, આ OH છે અને આ CH3 છે. તો આ શું છે? તો કે આનું આપણે નામ જોવું હોય તો અહીંયા નંબરિંગ આપી દો. શું નંબરિંગ આપશું આપણે? 1-2.
તો આ શું છે, વન ફિનાઇલ ઇથેનોલ છે. તો આ વન ફિનાઇલ ઇથેનોલમાં તમે જો OH ધરાવતો કાર્બન જે સાઇડ ચેઇનમાં પડેલો છે, સીધો એરોમેટિક સાથે જોડાયેલો નથી, તો એને એરોમેટિક આલ્કોહોલ કહેવામાં આવે છે. હજી તમારે એકાદ એક્ઝામ્પલ એક બે વધારે હજી તમને જોવા હોય એટલે એકદમ તમને છે ને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. CH2CH2OH સપોઝ કે તમને આવું આપે છે. બધા IUPAC નામકરણ તો આપણે બહુ જ ભણીને આવ્યા છીએ એટલે હું એમાં બહુ તમને ડિટેલમાં લઈ નથી જતો. એટલે 2-ફિનાઇલ ઇથેનોલ અને અહીંયા હજી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. હું હજી તમને એક એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું કે જેમાં અહીં મારી પાસે સી છે, અહીંયા મારી પાસે CH3 છે, આ OH છે અને અહીંયા પણ CH3 છે. તો અહીંયા તમે જોશો તો આપણી પાસે અહીંયા શું છે, તો કે 2-ફિનાઇલ 2-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ છે. 2-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. તો આ તમે જુઓ છો બધા ફિનાઇલ મિથેનોલ 1-ફિનાઇલ આ બધા તમે ચેક કરી લો તો બધા એરોમેટિક આલ્કોહોલના એક્ઝામ્પલ છે. ફરીથી હું બોલું છું, બહુ જ મોટો ફેર છે, એકદમ તમે ધ્યાનમાં રાખજો. અત્યારે હું તમને મારું કામ અત્યારે શું છે, વર્ગીકરણ. અને વર્ગીકરણમાં અત્યારે હું તમને શું ભણાવી રહ્યો છું, આલ્કોહોલનું વર્ગીકરણ. પછી હું તમને ફિનોલનું પણ કરવા માંગુ છું. આલ્કોહોલમાં કેટલા ભાગ પડ્યા, બે ભાગ પડ્યા, એલિફેટિક આલ્કોહોલ અને એરોમેટિક આલ્કોહોલ. ફેર શું છે, અહીંયા OH, અહીંયા કોઈ એરોમેટિક હોય જ નહીં, એના ઘરમાં એરોમેટિક આવે જ નહીં. આમાં OH સીધો એરોમેટિક સાથે જોડાયેલો ન હોય, વાયા એ કોઈ સાઇડ ચેનની અંદર ગોઠવાયેલો હોય તો એ તમે કહી શકો છો. હવે આ જ રીતે હવે હું તમને બીજી એક વાત તમને સમજાવવા માંગુ છું કે આલ્કોહોલ્સ છે રાઈટ, તો એની અંદર હજી તમારે ક્લાસિફિકેશન કરવું હોય તો એક પ્રકાર એવો પણ પડે છે કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, પોલીહાઇડ્રિક આલ્કોહોલ. એટલે તમારા આલ્કોહોલ સંયોજનોની અંદર કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે, 1 છે 2 છે 3 છે 4 છે, કેટલા છે, તો એના પ્રમાણે તમે કહી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મારી પાસે CH3CH2OH છે. CH3CH2OH ને શું કહેવાય, તો કે ઇથેનોલ. તો આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે રાઈટ. અચ્છા, આ CH2OH છે અને અહીંયા CH2OH છે. આનું IUPAC નામ બધાને ખબર છે, ઇથેન 1-2-ડાયોલ છે. ઘણી વખત અમે એને ટૂંકમાં એટલે આમ એકચ્યુઅલી આ ફેમિલી ડાય 2OH હોય ને એને ગ્લાયકોલ ગ્રુપ કહેવામાં આવે છે. અને આ ડાયહાઇડ્રિક છે. આ કેવું છે, ડાયહાઇડ્રિક છે. આ કેવું છે, મોનોહાઇડ્રિક છે. હું તમને બીજી વાત કરી દઉં, અહીંયા 2OH છે ને કોઈ દિવસ જેમિનલ ન હોઈ શકે. આના કેસમાં જેમિનલ બનતા હોતા નથી, કારણ કે 2OH એક જ કાર્બન ઉપર ને અહીંયાથી પાણી નીકળી જતું હોય છે, કારણ કે અનસ્ટેબલ કમ્પાઉન્ડ હોય છે અને પછી સ્ટેબિલાઇઝ થઈ જતો હોય છે. એટલે હંમેશા અહીંયા આલ્કોહોલમાં ધ્યાન રાખજો કે વિસિનલ આલ્કોહોલ હોય, જેમિનલ આલ્કોહોલ પોસિબલ નથી. અહીંયા પણ તમે જોશો તો આ CH2OH છે, અહીંયા CHOH છે અને અહીંયા CH2OH છે. તો આને આપણે શું કહેવામાં આવશે, ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. અને આ શેનું ઉદાહરણ છે, ટ્રાયનું ઉદાહરણ છે. અહીંયા પણ તમે જોવા જશો તો CH2OH છે. હું તમને કેવું આપું છું, CHOH 4 ટાઈમ્સ છે અને CH2OH છે. આ પોલી છે, તમે જુઓ 4 ને 2 6 જણા થઈ ગયા છે. હા, આ એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો આ આલ્ડીટોલ છે અને આ પોલીહાઇડ્રિક આલ્કોહોલ છે. તમે બહુ નામની ચિંતા નહીં કરતા, પણ જસ્ટ તમે ચેક કરી લ્યો કે ભાઈ આ મોનોહાઇડ્રિક છે, ડાયહાઇડ્રિક છે, ટ્રાયહાઇડ્રિક છે, કઈ રીતે છે. આ મેં તમને આલ્કોહોલ માટેની વાત સમજાવી. હવે એવી રીતે મારે તમને હવે નેક્સ્ટ વર્ગીકરણ છે હું સમજાવવા માંગુ છું, તો કે હવે હું તમને ફિનોલની વાત કરવા માંગુ છું રાઈટ. કારણ કે આપણે હમણાં જ આગળ લખીને આવ્યા કે આલ્કોહોલ અને ફિનોલ, તો એમાં હું તમને પહેલા આલ્કોહોલમાં આ બે ભાગ પડી ગયા છે, પછી બીજું એક વર્ગીકરણ થાય એના હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. હવે ફિનોલ એટલે શું, મેં હમણાં જ તમને કીધું કે ફરીથી તમે બરાબર મગજમાં રાખજો કે એરોમેટિક આલ્કોહોલ અને ફિનોલમાં સીધો ફેર એ છે કે આમાં OH છે ને સીધો જ રિંગ સાથે કનેક્ટેડ હોય તો એને શું કહેવાય, ફિનોલ. અહીંયા ન હોય રાઈટ. અચ્છા, અહીંયા તમને હજી ફિનોલમાં એકાદ હું થોડાક એક્ઝામ્પલ એવા આપવા માંગુ છું કે જેમાં મારી પાસે એક OH છે અને આ OH છે. આમ તો તમે એને બેન્ઝીન 1-3-ડાયોલ પણ કહેવાશે અને એનું એક હુલામણું નામ છે રિસોર્સિનોલ. મેટા પોઝિશન ઉપર હોય તો એને રિસોર્સિનોલ કહેવામાં આવે છે. એવું હજી હું તમને સમજાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા OH છે, અહીંયા OH છે, અહીંયા OH છે, તો આનું નામ છે હાઇડ્રોક્સી ક્વિનોલ. આ બરાબર છે. હજી તમને એવું જ રીતે હું તમને સમજાવવા માંગુ છું કે ઘણા બધા હાઇડ્રોક્સી, હું અત્યારે આમાં એક કાકરે બે પક્ષીની આપણે આ પ્રોસેસ કરી છે. તમને સમજાઈ ગયો છે, હું તમને ફિનોલ એ બતાવવા માંગુ છું અને મોનોહાઇડ્રિક ડાયહાઇડ્રિક છે એ તમને સમજાવાઈ જશે. અને હેક્ઝાફિનોલ કહેવાય છે. અને શું કહેવામાં આવે છે, હેક્ઝાફિનોલ.
તમે જોઈ શકશો કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે મોનો છે. અહીંયા ડાઈ છે, આ કેવા છે, ટ્રાઈ છે, અને આ પોલી છે. ચાલો, આટલું તમને ક્લિયર થઈ ગયું. જો ફરીથી હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે અત્યારે પેલું મિશન વર્ગીકરણ હતું આલ્કોહોલ ફિનોલ, એમાં આલ્કોહોલમાં આપણે બે ભાગ પડ્યા, ફિનોલ પોતે જ છે પ્લસ આપણે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક. હવે આપણે ફેરવીએ છીએ, હવે એમાં આપણું ફક્ત ને ફક્ત ધ્યાન હવેના સંદર્ભમાં વર્ગીકરણમાં મારું એવું રહેશે કે જેમાં હું તમને મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ કરવાનું કહું છું. બરાબર, તમે સમજો કોનું વર્ગીકરણ સમજાવવા માંગુ છું, મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ. બરાબર, ચેક કરી લેજો. હવે હું તમને એક્ઝેક્ટલી જે સ્પોટ ઉપર લઈ જાઉં છું એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ, રાઈટ, એનું આપણે શું કરવું છે, તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ. અચ્છા, હવે એમાં આપણે પેલા એ ભાગ લઈ લઈએ. એમાં આપણે એ ભાગ કેવો છે ખબર છે, કે જે આલ્કોહોલ છે તમારા આલ્કોહોલ સંયોજનો, તો એમાં કાર્બન sp3 જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન છે ને એ કેવો હોવો જોઈએ, sp3 સંકરણ. આ તમને ખબર પડે છે, આખું હેલાઇડ જેવું ભણીને આવ્યા હતા ને, કોપી ટુ કોપી છે. જ્યાં જ્યાં તમે x લખો તો ત્યાં ત્યાં તમારે અહીંયા OH લખવાના છે. સો આ પ્રકારના આલ્કોહોલની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકરણ સાથે જોડાવવો જોઈએ. એનાય પાછા પેટા વર્ગીકરણ શેમાં થશે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલમાં થશે. હા, આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ કેવી રીતે કહેવા માંગીએ છીએ ખબર છે, આપણી પાસે અહીંયા CH3 CH2 OH, એટલે ઇથેનોલ છે. અહીંયા તમે જોશો તો CH3 CHOH CH3, આ પ્રોપેન 2-ઓલ છે. અને અહીંયા તમે જોશો તો CH3 CCH3 OH CH3, તો આ 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ છે. અહીં તમે જોઈ શકશો કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયેલો છે, પાસેમાં જશે પ્રાઇમરીમાં. અહીં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 છે એ બીજા બે સાથે જોડાયેલો છે, એટલે આ સેકન્ડરી. અહીં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે sp3 છે એ બીજા ત્રણ સાથે જોડાયેલો છે, એટલે એને શું કહેવા હશે, ટર્શરી આલ્કોહોલ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, આ પ્રાઇમરી આલ્કોહોલને મોટાભાગે ઘણી વખત તમે આ સ્ટાઇલથી પણ જોતા હશો, સેકન્ડરી આલ્કોહોલની સ્ટાઇલ ઘણી વખત તમને આવી રીતે પણ લખીને દેવામાં આવે, અને ટર્શરી આલ્કોહોલની સ્ટાઇલ આ રીતે પણ લખાય છે. ચાલો, હવે એના પછી હજી બીજું અત્યારે જુઓ, ફરીથી આપણે શેમાં ચાલી રહીએ છીએ, OH ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એની અંદર આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી જોયા. હવે હું તમને લઈ જાઉં છું અને એ છે હેલાઇલિક આલ્કોહોલ. હવે તમને સમજાઈ જ ગયું હશે જ્યાં જ્યાં ઓલા હેલાઇડ હતા ત્યાં. અહીંયા શું છે, તો કે તમારો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન. હવે ઈ કાર્બન તો હમણાં આપણે ખબર છે બધાને કયું સંકરણ ધરાવતો હોય, sp3. એની બાજુમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય, એટલે ઈ જે કાર્બનને શું કહેવાય, એલાઇલિક કાર્બન કહેવાય. હવે આ એલાઇલિક કાર્બનની અંદર આપણે એનું વર્ગીકરણ સમજવું છે. જેમ કે હું તમને કહેવા માંગુ છું કે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH CH2 OH છે, તો આ શું થયું, જુઓ OH ધરાવતો કાર્બન કે જે sp3 છે એ ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે, એટલે એલાઇલિક કાર્બન કહેવાય. અને આ જે આલ્કોહોલ છે એને એલાઇ આલ્કોહોલ કહેવામાં આવે છે, સામાન્ય નામ, IUPAC નામ તો જુદું જ છે. બરાબર છે, હું તમને બીજો પણ એક એલાઇલ આલ્કોહોલ બનાવું છું, CH2 ડબલ બોન્ડ CH. અહીંયા શું છે, સી એચ, અહીંયા શું છે, CH3 OH, આ પણ એલાઇલિક આલ્કોહોલ છે. હું તમને હજી એક ત્રીજો પણ બતાવવા માંગુ છું, CH2 ડબલ બોન્ડ CH, અહીંયા શું છે, CH3, નેક્સ્ટ CH3 અને આ OH. જુઓ ફરીથી, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3, અહીંયા sp3, ઈ જેની સાથે જોડાયેલો છે ઈ sp2, ઈ જેની સાથે જોડાયેલો છે sp2. પેલા આટલું ક્લિયર, મેં તમને આ ત્રણ એટલા માટે બતાવ્યા છે કે એલાઇલિક આલ્કોહોલ પણ છે ને એ પણ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીની અંદર વર્ગીકૃત કરી શકાય છે. અહીંયા તમે જો પેલા નંબરિંગ આપવું હોય તો આમ 1, 2, 3, 4 આપી શકાશે. એટલે આ બ્યુટ 3-ઇન 2-ઓલ છે, આ તમે જે સ્ટ્રક્ચર જુઓ છો એ બ્યુટ 2-ઇન 3-ઓલનું સ્ટ્રક્ચર છે. અહીંયા તમે જે જુઓ છો એ સ્ટ્રક્ચર શેનું છે, તો કે 2-મિથાઇલ 2-મિથાઇલ બ્યુટ 2-મિથાઇલ બ્યુટ 3-ઇન 3-ઇન 2-ઓલ છે. એટલે એલાઇલિક આલ્કોહોલ પણ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીની અંદર વર્ગીકૃત કરી શકાતો હોય છે.
ત્રીજા નંબરમાં આપણે હજી જોઈએ છીએ આની અંદર, અને એ છે બેન્ઝાઇલિક, બેન્ઝાઇલિક આલ્કોહોલ. હવે આ બેન્ઝાઇલિક આલ્કોહોલ શું છે? તો કે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે હોય, એ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન, એ તમારો કેવો સંકરણ ધરાવતું હોવું જોઈએ? એસપી થ્રી સંકરણ હોવું જોઈએ. અને એની બાજુમાં જ, એટલે નેક્સ્ટ નેક્સ્ટ ટુ, રાઈટ, શું આવે? એરોમેટિક રિંગ હોવી જોઈએ, એટલે કે એરોમેટિક કેન્દ્ર હોવું જોઈએ. તો આ બેન્ઝાઇલિકમાં જાય, જેમાં મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપેલું હતું સી એચ ટુ ઓ એચ. જુઓ, ઓ એચ ધરાવતો કાર્બન એસપી થ્રી, એની બાજુમાં બેન્ઝીન રિંગ છે. એવી રીતે હું તમને એક હજી એક એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું, જે કંઈક આ રીતે લખી શકાય. જોજો, અહીંયા હું કહું છું સી એચ છે, આ ઓ એચ છે, અને આ સી એચ થ્રી છે. તો આ ઓ એચ ધરાવતો કાર્બન એસપી થ્રી છે, એની બાજુમાં ફિનાઇલ રિંગ છે, રાઈટ. હજી તમને ત્રીજું એક્ઝામ્પલ આપવા માંગુ છું, એ કંઈક આ રીતેનું છે. આપણી પાસે આ સી છે, આ સી એચ થ્રી છે, આ સી એચ થ્રી છે, અને આ ઓ એચ છે. ત્રણ એક્ઝામ્પલ એટલા માટે આપ્યા છે, તમને ખબર પડી જશે કે આ પણ પ્રાઇમરીમાં, આ સેકન્ડરીમાં, અને આ ટર્શરીની અંદર વર્ગીકૃત કરી શકાય છે. આનું નામ છે વન ફિનાઇલ, વન ફિનાઇલ ઇથેનોલ, આ ટુ ફિનાઇલ પ્રોપેન ટુ ઓલ છે. તો આ રીતે ટૂંકમાં મારો પ્રશ્ન તમને એવો છે કે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ ચાલુ હતું, એમાં આપણે એવું પાછું વર્ગીકરણ કર્યું કે આલ્કોહોલમાં કાર્બન એસપી થ્રી, હાઇડ્રોક્સિલ સમૂહ એસપી થ્રી સાથે કનેક્ટ હોવો જોઈએ. એમાં ત્રણ ભાગ પાડ્યા, પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી, એલાઇલિક અને બેન્ઝાઇલિક, અને એલાઇલિક બેન્ઝાઇલિક એ ફરીથી પાછા પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરીની અંદર વર્ગીકૃત થાય છે. અહીંયા હું તમને એક બીજી પણ વાત કરવા માંગુ છું, જે તમને ખબર છે, મારી પાસે છે ને આ પ્રાઇમરી છે, આ પણ પ્રાઇમરી છે, અને આ પણ પ્રાઇમરી છે. જુઓ, રાઈટ, આ ત્રણ પ્રાઇમરી બધા. કયો? સપોઝ કે મારે પ્રક્રિયા કરવી હશે કોઈ, આમાં હાઇડ્રોક્સિલ સમૂહ કાઢીને મારે કંઈક ક્લોરિન લઈ આવવું છે કે હેલાઇડ લઈ આવવું છે, તો શેમાં સરસ પ્રક્રિયા થશે? તો કે આની અંદર. કારણ કે તમે જયારે આ ઓએચ કાઢો ને, કાર્બો કેટાઇન થાય, એમ આ પણ કાર્બો કેટાઇન થાય, અને આ પણ કાર્બો કેટાઇન થાય, પણ આ કાર્બો કેટાઇન વધારે સ્ટેબલ છે, કારણ કે એમાં એરોમેટાઇઝેશન પણ છે અને રેઝોનન્સ પણ છે. આની અંદર શું છે? ખાલી રેઝોનન્સ છે, એરોમેટાઇઝેશન નથી, અને આમાં તો કાંઈ જ નથી. એટલે આની સ્થિરતા કેવી છે? વધારે છે, જે આપણે ઓલરેડી તમને બધાને ખબર જ છે. હવે આ તો આપણે થયું, હવે આપણે નેક્સ્ટ વર્ગીકરણ તમને સમજાવવા માંગીએ છીએ. એ આપણે શું કરવા માંગીએ છીએ? તો કે ઇથરનું વર્ગીકરણ કરવા માંગીએ છીએ. તો ઇથરનું વર્ગીકરણ શેમાં થાય? તો કે ઇથરનું વર્ગીકરણ સાદો ઇથર અથવા સમમિતીય ઇથર, અને બીજો છે મિશ્ર ઇથર અથવા અસમમિતીય ઇથરમાં કરવામાં આવે છે. અને અમે સિમ્પલ ઇથર અથવા સિમેટ્રિકલ ઇથર કહીએ છીએ, અને અમે મિક્સ્ડ અથવા અનસિમેટ્રિકલ ઇથર કહીએ છીએ. એમાં હું તમને પહેલા સાદા ઇથરની વાત સમજાવવા માંગુ છું, જેમાં તમારી પાસે છે સીએચ થ્રી ઓ સીએચ થ્રી, એટલે કે ડાયમિથાઇલ ઇથર, પછી સીએચ થ્રી સીએચ ટુ ઓ સીએચ ટુ સીએચ થ્રી, એટલે કે ડાયઇથાઇલ ઇથર, અને સી સિક્સ એચ ફાઈવ ઓ સી સિક્સ એચ ફાઈવ, તો આને આપણે શું કહેવામાં આવશે? ડાયફિનાઇલ ઇથર, ડાયઇથાઇલ ઇથર, ડાયમિથાઇલ ઇથર. તમે જો બંને સમૂહ કેવા છે? સરખા જ છે, સરખા જ છે, સરખા જ છે. તો આ સાદામાં જાય. અને મિશ્રની અંદર તમને બતાવવા માંગુ તો અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહ છે ને, એ ડિફરન્ટ આવી જાય. જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું ઇથાઇલ મિથાઇલ ઇથર અથવા મિથોક્સી ઇથેન, તો આમ બે અલગ અલગ છે ને, રાઈટ. એવું તમને અહીંયા બતાવવા માંગુ છું કે મારી પાસે સી સિક્સ એચ ફાઈવ ઓ સી એચ થ્રી છે, તો આ એની સોલ્ટ છે અથવા મિથોક્સી બેન્ઝીન છે. એવું જ હજી તમને બતાવવા માંગુ કે મારી પાસે સી સિક્સ એચ ફાઈવ ઓ સી ટુ એચ ફાઈવ છે, આ ઇથોક્સી બેન્ઝીન અથવા ફેનિટોલ છે. બીજું પણ એક રીતે વર્ગીકરણ કરવું હોય તો અમે એવું પણ કરીએ છીએ કે એલિફેટિક ઇથર, જે આજનો મારો લેક્ચર છે ને, એ થોડોક હું તમને આજે ટેક્સ્ટબુકની અંદર જ છું, પણ એ તો બધું આવી જાય છે, પ્લસ થોડું વધારે પણ તમને સમજાવવા માંગુ છું. એલિફેટિક ઇથર, એલિફેટિક ઇથર એટલે તમને ખબર પડી ગઈ કે આર અને આર ડેસ જે બંને ઇથર સાથે જોડાયેલા હોય, એ બંને કેવા હોવા જોઈએ? આલ્કાઇલ હોવા જોઈએ. જેમ કે તમે જોઈ શકશો કે આ આ કેવો ઇથર છે? એલિફેટિક ઇથર છે. આ કેવો છે? એલિફેટિક ઇથર છે, રાઈટ. આ બે જ એલિફેટિક ઇથર તમને જોવા મળશે. અને એક કેવો છે બીજો, તમે જે જોવા જાઓ છો એ કયો છે? તો કે એરોમેટિક ઇથર. એરોમેટિક ઇથર એટલે શું? આર અને આર ડેસ બંને અથવા બંનેમાંથી એક, બંનેમાંથી એક શું હોવું જોઈએ? એરોમેટિક હોવું જોઈએ. તો એ શેમાં આવી જાય? એરોમેટિક ઇથર. તમે અહીંયા જોઈ શકશો ખરા, અહીંયા બંને એરોમેટિક છે, અહીંયા એક એરોમેટિક છે, અહીંયા એક એરોમેટિક છે, રાઈટ. તો આ જે છે એ શેમાં આવી ગયા? તો કે આ બધા એરોમેટિક ઇથરમાં કહેવામાં આવે છે.
અને એમાંય તમે જો એરોમેટિક ઇથરની અંદર આપણે સમજવું હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે અત્યારે મેં તમને આપ્યું હતું C6H5OCH3, રાઈટ? તો આ એરોમેટિક ઇથર છે, C6H5OCH2CH3, તો આ પણ એ જ છે, અને અહીંયા પણ C6H5OCH6H5. અને ઘણી વખત અમે ડાઈ એરાઇલ ઇથર પણ કહેવામાં આવે, બે બંને જગ્યાએ ઇથર જ છે, એટલે ડાઈ એરાઇલ ઇથર. અને અહીંયા તમે જોશો તો આને આપણે શું કહેવામાં આવશે, આને આપણે ફિનોલિક ઇથર કહેવાય છે, ફિનોલિક ઇથર કહેવામાં આવે છે. તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે કે જેથી આપણે અત્યારે આજે વર્ગીકરણનો ટોપિક આપણે જોયેલો છે. તમને કંઈ ક્વેરી હોય તો મને ખાસ કહેજો. તમે પ્રયત્ન કરજો ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ આના રેફરન્સમાં આપ્યા હોય, પાછળ સ્વાધ્યાયની પાછળ આપેલા હોય, તો તમે પ્રયત્ન કરજો. બાકી આપણે આખું આલ્કોહોલ ફિનોલ અને ઇથર પૂરું થશે. અને જેમ અગાઉના લેસનમાં આપણે કેમ આખું પેલા ઇનસોલ્ડ મિસોલ્ડ ક્વેશ્ચન, અનસોલ્ડ ક્વેશ્ચન, એક્સરસાઇઝ, એક્ઝામ્પલર બધું જ આપણે જોશું, બરાબર છે? અને કંઈક પણ ક્વેરી હોય તો મને ખાસ વોટ્સઅપમાં કે એ રીતે તમે જણાવવાની કહેજો, તો આપણે એ પ્રમાણે તમને જવાબ આપી શકશો. થેન્ક યુ વેરી મચ.